सहस्र भजन तुमरो यश गावे यश कहि श्री हरि कंठ लगावे सनकादिक ब्रह्मान मनीषा नारद सारद सहित अहिंसा तुम युपकार सुरी वही बिना राम मिलाये राजपद बिना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र जो जन पर भानु लियो ताही मधुर पल जानो मुद्रिका मिल मुख माही जल जलाय गई असर जहाई दुर्गम काज जगत के देते सुगम अनुग्रह तुम्हारे देते राम दुलारे तुम रखवारे हो तन अगना बिनु पैसारे हो तन अगना बिनु पैसारे भूत ऊंचा संकट नहीं आवे महावीर जब नाम सुनावे वैसे लोग हरे सब पीरा जपद निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावे मन गम बदन ध्यान दो दावे जो सुने हनुमान वाला मेरा तो जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव बिनाई को सत पार पाठ कर कोई छूटई बंदी महासुख होई
આજ રોજ શ્રી આરાધામ મામાપીની જગ્યા ગૌશાળા અન્ન ક્ષેત્ર ધૂન મંડળ દ્વારા આજે સ્વર્ગસ્થ બાવચંદભાઈ હીરાભાઈ રાખોલિયા એમના દિવ્ય આત્માના મોક્ષાર્થ છે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ સાહેબ આજનો દિવસ એટલે આત્માની પાછળ કાંઈક પરમાત્માનું નામ લઈ અને એમના જીવને ગતિ મળે પરમાત્માનું ચરણ મળે પરમાત્માનું ધામ મળે એવો ભાવ પ્રગટ કરવાનો છે ત્યારે આપ દરેકને નમ્ર વિનંતી કરું જ્યાં સુધી અવાજ સંભળાય છે આપના બાળકોની સાથે આજના સદકાર્યની અંદર પધારો ખરેખર આજનો કાર્યક્રમ વડીલો માટે તો છે જ પરમાત્માનું નામ લેવા માટે આજનો ભાવ તો છે પણ આપણા બાળકોની અંદર કાંઈક સારા સંસ્કારોનું સિંચન થાય એટલા માટે થઈને આજનો આ ખરેખર કાર્યક્રમ છે આ યુવાનો દ્વારા આવું સેવાનું કાર્ય થાય છે આપણા બાળકોને ખ્યાલ આવે કે નહીં આ જગતની અંદર મોબાઈલ સિવાયની પણ આ દુનિયા છે બીજી આવી સેવા ભાવ પણ આજ દુનિયાની અંદર થાય છે આવા યુવાનો દ્વારા સર્વપ્રથમ તો પધાર્યાનો હોય તો આપ દરેક ગૌપ્રેમી ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કરું સોસાયટીના સભ્યોને વિનંતી કરું ખાલી રાખોલિયા પરિવારનું નહીં પણ જે વ્યક્તિ ગાયને પ્રેમ કરે છે માનવ સેવાની અંદર માને છે પરમાત્માની કૃપાને માને છે એ દરેકના માટે થઈને આજનો કાર્યક્રમ છે એટલે દરેક ભાવથી પધારો દરેકના માટે બેઠક વ્યવસ્થા છે આપણું આંગણું છે આપણું ઘર છે ને આપણો પરિવાર છે આપ સૌને અહીંયાથી રાખોલિયા પરિવાર અમારે જગદીશભાઈ બાવચંદભાઈ રાખોલિયા અમારે કરશનભાઈ બાવચંદભાઈ રાખોલિયા લાલજીભાઈ બાવચંદભાઈ રાખોલિયા અમારે રમેશભાઈ બાવચંદભાઈ રાખોલિયા તેમજ અમારે ઘનશ્યામભાઈ બાવચંદભાઈ રાખોલિયા અને સમસ્ત રાખોલિયા પરિવાર આપ દરેકને અહીંયાથી હૃદયના ભાવથી આજના સદકાર્યમાં આવકારે છે આજ તમારો દીધેલો એક એક રૂપિયો ક્યાં અને કઈ રીતે વપરાવવાનો છે એની ટૂંકમાં માહિતી આપી અને ત્યારબાદ આગળના કાર્યક્રમની તરફ જવું છે આગળના ધૂન સત્સંગ કીર્તન તરફ જ જવું છે આજ તમે જે કાંઈ આપવાના છો ગૌ માતાની સેવા માનવના અન્ન ક્ષેત્ર અને પક્ષીની ચણ માટે થઈને વપરાવવાનું છે કઈ જગ્યાએ વપરાય તો ટૂંકમાં તમને ઝાંખી કરાવું યાદી કરાવું ખાલી કે ભાવનગર જિલ્લો એનો ગારિયાધાર તાલુકો અને ગારિયાધારની નજીકનું ગામ એટલે મોટી વાવડી અને સુખપરની વચ્ચે શ્રી આરાધધામ મામાપીરની જગ્યા આવેલી છે સાહેબ જ્યાં જાગતું પીરાણું છે જ્યાં દુખિયાના દુખ દૂર થાય માનવને જ્ઞાન જાવાથી ભોજન પ્રસાદ મળે મનની ચિત્તની શાંતિ મળે પરમાત્માનો આશીર્વાદ મળે ની જગ્યાની અંદર શ્રી આરાધધામ જગ્યાના મહંત શ્રી અવધેશાનંદ ભારતીજી મહારાજ દ્વારા એ જગ્યાની અંદર ગૌ માતાનું જતન થાય ગૌ માતાની સેવા કરવામાં આવે સાથે માનવનું અન્ન ક્ષેત્ર ચાલે 24 કલાક 365 દિવસ એ જગ્યાની અંદર હરિ ટુકડો ચાલે જે દર્શનાર્થીઓને આ ભોજન જાય તેને દરેકને નાના ભોજન પ્રસાદનો લાવો મળે સાથે એ જગ્યાની અંદર ચબુતરાનું નિર્માણ છે પક્ષીઓને રહેઠાણ તો છે પણ સાથે સાથે પક્ષીઓને ચણ પૂરી પડાવવામાં આવે ચણ મળે સાહેબ આજ તો આપણે એક ગાય માતાની આંતરડી ઠારવામાં ખાલી નહીં પણ સાથે માનવની આંતરડી ઠારવામાં અને પક્ષીઓની આંતરડી ઠારવામાં પણ સહભાગી બનવાના છીએ ત્યારે આપ દરેક આજ જે કાંઈ અર્પણ કરશો ભાવથી જે કાંઈ આપી રહ્યા છો કે આપશો તમારો દીધેલો એક એક રૂમિયો આરાધધામ મામાપીરની જગ્યા એ ભારતી આશ્રમની અંદર વપરાવવાનો છે ને આ થતા સદકાર્યોની અંદર વપરાવવાનો છે એટલે આપ દરેકને વિનંતી કરું કે જે આપી શકીએ આજના સદકાર્યમાં અર્પણ કરીએ સાહેબ આપણા 1 રૂપિયાથી એ જગ્યાની અંદર ગાયનું જતન થાય માનવને કાંઈક આંતરડી ઠરે એના મોઢામાં અન્ન જાય એની આંતરડી ઠરે કારણ કે આ સમયની અંદર બધા પૈસાવાળા છે કે બધા ધનવાન છે એવું જરૂરી નથી કોઈ ગરીબ ગુરબાન માણસ પોતાનું દુઃખ લઈને જગ્યાની અંદર મામાપીરના ચરણે આવે ને સાહેબ આપણા દીધેલા રૂપિયામાંથી એક અન્નનો ટુકડો એના પેટની અંદર જાય ને આંતરડી ઠરશે ને તો એ દુખિયારા માણસનો આશીર્વાદ આપણને હવને મળવાનો છે મામાપીરનો આશીર્વાદ મળવાનો છે ત્યારે આપ જે આપી શકો વધારે તો નહીં કહું પણ થોડું 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 પરમાત્માએ આપણને દીધું છે તો આજના સદકાર્યમાં અર્પણ કરીએ અને કોઈ એવું ન રાખશો સાહેબ કે ભાઈ ફલાણા ભાઈ કે બેન હો 200 500 1000 આપે છે તો આપણે એટલા જ આપવા નહીં તમને ભાવ થાય તમને પરમાત્માએ દેવા લાયક બનાવ્યા છે તમે રાજી ખુશીથી રહો છો તમારો સુખી પરિવાર છે ને પરમાત્માનો કાંઈક આશીર્વાદ હોય ને તો થોડું ઘણું જે આપી શકો એ કોઈની દેખાદેખી કરવા માટે આજ આવ્યા નથી પણ જે દેશું ને એ આજ અહીંયાથી અમારા વતી નોંધ લેવાય કે કદાચ નો પણ લેવાય પણ આ મામો પીર જે બિરાજમાન છે ને એને આરાધ ધામની અંદર એ જાગતું પીરાણું છે ને એનો આશીર્વાદ એના ચોપડે આપણું નામ નોંધાવવાનું છે એટલે જે આપી શકીએ
આજના સદકાર્યમાં અર્પણ કરીએ, આપણા બાળકોના હાથે થોડું 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 દાન કરાવીએ સાહેબ. શંકર જલસેનાય હો બોળી જલસેનાય હો આલો મારી સયારું આલો મારી બેનડીયું ગણેશ વધાવા જઈએ જઈએ રે ધીરે ગણેશ વધાવા હાલો મારી બેનડીયું ગણેશ વધાવા જઈએ જઈએ રે ધીરે ગણેશ વધાવા જઈએ 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 જય ગણેશ જય ગણેશ
વતાવાને જાય, ગણેશ વતાવાને જાય. હાલો મારી સૈયરો, હાલો મારી બેનડીઓ, ગણેશ વતાવા જઈએ, જઈએ રે જઈએ, ગણેશ વતાવા.
મોટા બંગલા મે મોટર ને ગાડી વાડી હે બધી માયા મુડી હે બધી માયા મુડી હે બધી માયા મુડી ને ત્યાં સુધી આ ખોળિયાની કિંમત છે. આ એક વખત આ ખોળિયામાંથી જીવ નીકળી જાય ને એટલે પછી આ ખોળિયાને હાચવા માટે થઈને આપણો પરિવાર રાજી નથી થતો સાહેબ. ઝટ કાઢી જાઓ, ઝટ કાઢી જાઓ. કારણ કે કિંમત આ શરીરની નથી, આ કાયાની નથી. કિંમત તો એની અંદર રહેલા જીવ તત્વની છે. આ પંખીડું જ્યારે ઉડી જાય ને સાહેબ, પછી આ ખોળિયું કદાચ ગમે એટલું રૂપાળું હશે ને તો એને હાચવા માટે કોઈ રાજી નહીં થાય, એને બળી જવાનું છે. અને એટલા માટે થઈને સંતોએ કીધું છે કે જે સમય મળ્યો છે ને એમાં સારા કામ કરી લેજો. વીજળીના ચમકારે મોતીડું પરોવી લેજો, નગર પછી ક્યારે અંધારું થશે ને કઈ નક્કી નથી સાહેબ. એટલે આ સમય મળ્યો છે 2-3 કલાકનો, આ વીજળીનો ચમકારો છે, આમાં મોતડું પરોવાઈ જાય ને તો આપણો બેડો પાર થઈ જાય ને એટલા માટે આ કડીમાં કીધું છે. તારો દેહ રૂપાળો રે રહી રાખે ગરમા ઘોડી, પૃથ્વી પર બેઠા આજ ભગવાન સેવો પાયો મેરી. હે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી, હે મળે આશીષ જેને એનો બેડો પાર છે. હે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે, આશીષ જેને એનો બેડો પાર છે. પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે. કદી ન દુભાવીએ અયું એમનું, કદી ન દુભાવીએ અયું એમનું માયું મેરી. હે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી, thank you.
તારી હાથી કોટી વાણી રે રહેવાની આ જગમાહી એ તારી હાથી કોટી વાણી રે રહેવાની આ જગમાહી
જીવ કરજે કરમ તું એવા જીવ કરજે કરમ તું એવા તારે પડશે જવાબ ત્યાં દેવા જીવ કરજે કરમ તું એવા જીવ કરજે કરમ તું એવા તારે પડશે જવાબ ત્યાં દેવા એ મોટી પેટી છે એ કહીએ નો જબરો ને લોક એ મોટી પેટી છે એ કહીએ નો જબરો ને લોક એના નોકર નથી જેવા દેવા એના નોકર નથી જેવા દેવા તારે પડશે જવાબ ત્યાં દેવા જીવ કરજે કરમ તું એવા જીવ કરજે કરમ તું એવા તારે પડશે જવાબ ત્યાં દેવા